નજીવી બાબતમાં બોલા ચાલી લઈને કોસવાડ આવવા સમાજે દુકાનમાં તોડફોડ અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. સીસીટીવીમાં દ્રશ્યો જોવા મળે છે કે લારીવાળા સાથે જ બોલાચાલી બાદ લારીવાળાનો સમગ્ર પરિવાર દુકાન પર આવ્યો હતો અને દુકાન પર લાકડીના ફટકા વડે દુકાન ચાલકને મારવાનો પ્રયાસ કર્યો. જોકે દુકાનમાં તોડફોડ પણ કરવામાં આવી છે, જોકે જેની જાણ થતાં જ અમરોલી પોલીસને ફરિયાદ નોંધવામાં આવી હતી. અમરોલી પોલીસની ફરિયાદના આધારે જ પોલીસે એક કિસ્મની ધરપકડ કરી છે. સીસીટીવીમાં દેખાય છે કે મહિલા દ્વારા જે દુકાન ચાલક છે તેના લાકડાના ફટકા વડે મારવામાં આવે છે અને દુકાનમાં પણ તોડફોડ કરવામાં આવી રહી છે. જે કેમેરાના દ્રશ્યો છે તેના આધારે જે પોલીસે ફરિયાદ લઈ અને જે લારી ચાલક છે તેની અટકાયત કરી છે. મળતી માહિતી પ્રમાણે દુકાનની આગળ લારી લગાવવાને લઈને જ બોલા ચાલી થઈ હતી, કારણ કે લારીને લઈને જે કચરો થતો હતો તેને લઈને પાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. જેને લઈને દુકાન ચાલકે જે લારી ચાલકને ઠપકો આપતા લારી ચાલકો દ્વારા દુકાનમાં જ તોડફોડ કરવામાં આવી હતી. પહેલે તો હાથાપાઈ કરવામાં આવી, બાદમાં પરિવારને જાણ કરી પરિવારના અન્ય સભ્યો ભેગા થઈ તમામ જે લોકો છે તેમના દ્વારા દુકાનમાં જ તોડફોડ કરવામાં આવી હતી. દુકાનમાં જે કાચની વસ્તુઓ છે શોકેસ છે તે તોડફોડ કરવામાં આવી હતી, જોકે જેને લઈને દુકાન માલિક દ્વારા જ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને અમરોલી પોલીસે જે લારી ચાલક છે તેની ધરપકડ કરી છે, જોકે જેને લઈને છે સમગ્ર લોકો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા.